गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजामां छो ने? आ सरસ્વતી શિશુ શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઇંગ્લિશ સબ્જેક્ટ ની અંદર આપણે વોટ ઇઝ ધીસ, હવે તમે અગાઉના વિડિયો ની અંદર વિડિયો નંબર 1 ની અંદર પણ ભણી ચૂક્યા છો વોટ ઇઝ ધીસ ની અંદર શું ભણ્યા છો, ચલો યાદ કરો જોઈએ. યસ, એક પિક્ચર્સ આપ્યા હોય તેના પરથી આપણે બ્રેકમાંથી રાઈટ આન્સર ચૂઝ કરીને તેનો ઉત્તર આપતા નીચે આન્સર આપતા આપણે શીખ્યા હતા કે આન્સર આપણે કેવી રીતના લખીશું. હવે બરાબર છે, વોટ ઇઝ ધીસ? તો આપણે કોઈ પણ પિક્ચર્સ હોય કે કોઈ વસ્તુ હોય જે પણ હોય તેને જોઈએ છે અને તેનો આન્સર આપીએ છીએ. તમે પૂછું પંખાનું પિક્ચર આપીને પંખો બતાવીને વોટ ઇઝ ધીસ, તમે શું કહેશો? ધીસ ઇઝ એ ફેન, આ પંખો છે. આવી રીતે આપણે ધીસ અને ધેટ પરથી કેટલાક ક્વેશ્ચન પણ શીખ્યા હતા. શીખ્યા હતા, યાદ છે ને? યસ, વેરી ગુડ. મેં તમને કહું કે મમ્મી પપ્પા સાથે આ રીતના ક્વેશ્ચન પણ કરજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તે બધું તમને હવે યાદ છે, વેરી ગુડ. તો આજે આપણે આજ વિડીયોની અંદર એક નવો ટોપિક જોઈશું જેમાં શું છે કે પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નો માં ઉત્તર આપવાનો. હવે કોઈ પણ ક્વેશ્ચન હોય, આપણે તમને અગાઉના જે વિડીયોની અંદર તમે પ્રશ્નો જોયા અને તેનો આન્સર જોયો કે કેવી રીતના બ્રેકેટની અંદર ટુ વર્ડ્સ આપ્યા હોય એના પરથી તમે વાક્ય બનાવી અને રાઈટ આન્સર આપતા હતા. ઓકે, તો આજે આપણે કેટલાક પ્રશ્નો પૂછ્યા હોય એનો યસ કે નો માં આન્સર કેવી રીતે આપણે આપીશું તે આજે આપણે શીખીશું. બરાબર છે, ક્વેશ્ચન આપ્યો હોય એ ક્વેશ્ચનનો આન્સર આપણે કેવી રીતે આપીશું તે પણ હવે આપણે જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પિક્ચર્સ પણ આવશે એટલે પિક્ચર્સ પણ જોઈશું, સાથે સાથે અહીંયા ક્વેશ્ચન એના પરથી જ આપણે શેનો પિક્ચર્સ છે ક્વેશ્ચન શું છે એ બધું જ આપણે ધ્યાનપૂર્વક સમજવાનું છે. ધ્યાનથી વિડીયો જોજો. ઓકે, ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે અહીંયા લખું છું બાજુમાં પિક્ચર્સ પણ આવે છે. જુઓ હવે પિક્ચર્સ તમને દેખાય છે. ઇઝ ધીસ એ ફેન? એફ એ એન પાછળ સંજીન આપ્યો, પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. બરાબર, ઇઝ ધીસ એ ફેન? તો અહીંયા આપણે ઉચ્ચારણ પણ લખી શકે, તમને ખ્યાલ આવશે ઇઝ ધીસ એ ફેન. શું થશે એનું? યસ, શું આ પંખો છે? શું આ પંખો છે? હવે જો પિક્ચર સેમ છે. યસ, વેરી ગુડ. સેમ છે, પંખાનું છે. તો આપણે બે રીતના આન્સર શીખવાનું છે, યસ અને નોમાં બંનેમાં. આપણે પહેલાં યસ ના શીખીએ બરાબર આન્સર આપતા, તો આપણે પહેલાં આપણે આન્સર લખીશું. શું આવશે? પહેલાં યસની શરૂઆત કરીશું એટલે કે યસ ધીસ ઇઝ એ ફેન. બરાબર, યસ એટલે કે હા. યસ ધીસ ઇઝ એ ફેન. શું થશે ગુજરાતી? હા, આ પંખો છે. હા, આ પંખો છે. ચાલો સમજણ મળે વિદ્યાર્થી મિત્રો. આપણને અહીંયા પૂછ્યું છે, પિક્ચર્સ બતાવી દીધું છે અને પૂછ્યું પણ છે કે ઇઝ ધીસ એ ફેન? શું આ પંખો છે? ધીસ એટલે આ. આ બધી વસ્તુ તમે આ બધા સ્લાઇડમાં આવવા પણ શીખ્યા છે એટલે તમે આને ગુજરાતી શીખાય એ પણ હવે તમને ખબર હશે. બરાબર છે, ચલો. તો યસ એટલે કે હા. યસ ધીસ ઇઝ એ ફેન, હા એ પંખો છે. હવે આ આપણે ટોમ આખું એક સેન્ટેન્સ લખ્યું. હવે શોર્ટમાં મારે કેવું હોય? ધીસ ઇઝ ના વાપર હોય આપણે શોર્ટમાં બીજી રીતે પણ આન્સર લખી શકીએ. બીજી રીતના આન્સર શું લખી શકાય? યસ ઇટ ઇઝ. શું લખાય? યસ ઇટ ઇઝ. હા,
ઈટ વગર આ તમને સમજાવ્યું છે યાદ છે ને વિદ્યાર્થી મિત્રો યસ જો હવે અંખાનું પિક્ચર્સ આપ્યું છે તમે ધ્યાનથી જોયું પણ છે ઉચ્ચાર પણ બધા લખ્યા છે તેનો મીનિંગ શું થાય છે તે પણ તમને હવે ખબર પડી ગઈ છે આનું પંચાયત કેવી રીતના ઇંગ્લિશમાં તે પણ નીચે લખ્યું છે જેની તમને તમને વધારે ખ્યાલ આવે ઇઝ ધીસ એ અને શું આ આખો છે ધીસ એટલે આ તો હવે યસ વાળો આપણે પહેલા આન્સર કેવી રીતના આપે એ જોઈએ છે તો શું કરીશું યસ ધીસ ઇઝ એ ફેન હા તે પંખો છે એ આવશે કે આ આવશે હવે એ મને કહો જોઈએ યસ હું બોલું છું એ ધ્યાનથી કેમ સાંભળવાનું કહ્યું કોઈ વખત શું બોલું છું તે બોલું છું પણ અહીંયા સ્પેલિંગ કહો છે ને યસ જો તે ક્યારે આવશે અહીંયા નીચે કીટ હોય ત્યારે પણ અહીંયા ધીસ નથી હવે જો ઇટ ઇઝ નોટ આનો
તેના પરથી જ હોય બરાબર. હવે એવી જ રીતે આપણે નોમાં પણ આન્સર આપતા શીખ્યા કે આપણે અહીંયા પૂછ્યું છે ઇઝ ધેટ એન ઇક્વલ, શું કે તો સફળ છે પણ ના નથી બરાબર. તો અહીંયા નો ધેટ ઇઝ નોટ એન ઇક્વલ, ના તે સફળ છે નથી. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. તેનું ટૂંકરૂપ થાય નો ઇટ ઇઝ બરાબર. તો આ જ રીતે આપણે કેટલાક ક્વેશ્ચન જોઈએ. હવે તો યસ નોમાં આન્સર આપતા આવડશે ને, તમારે બોલવાનું છે બરાબર. તો હવે આપણે આટલા થોડાક એક્ઝામ્પલ વધારે જોઈએ, જેથી કરીને તમે યસ એન્ડ નો માં આન્સર એક્સરસાઇઝમાં જ્યારે આવે ત્યારે લખવામાં તકલીફ ના પડે. તો ચલો આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. જો ચિત્ર જેવી પ્રશ્નના ઉત્તર યસ એન્ડ નો માં આપણે આગળ શીખ્યા, એ જ વસ્તુ આજે આપણે જોઈશું થોડું વધારે, જેથી તમને ખ્યાલ આવશે. હવે ફર્સ્ટ પિક્ચર સ્લાઇડમાં આવ્યા છે, તેમ તમારે અહીંયા ક્વેશ્ચન પર છે. ફર્સ્ટ પિક્ચર્સ સેનું શું જોયું તો યસ વેરી ગુડ, સેનું છે છત્રીનું, સેનું છે છત્રીનું. તો અહીંયા પૂછ્યું છે ઇઝ ધેટ એન અમ્બ્રેલા, શું છે ઇઝ ધેટ એન અમ્બ્રેલા. તો પિક્ચર્સ પર સેનું છે છત્રીનું છે. આન્સર શું આવશે બોલો. ચલો આપણે આન્સર શીખ્યા છે, હવે આપણે આન્સર બે રીતના શીખ્યા, યસ ધેટ એન અમ્બ્રેલા, ત્યારબાદ આપણે યસ શું લખી શકીએ, વેરી ગુડ ઇટ ઇઝ. તો આપણે આપણું લોંગ સેન્ટેન્સ આપણા લખવું હોય તો શોર્ટમાં લખી શકાય ગુડ. ચલો અહીંયા લખીશું યસ ઇટ ઇઝ, શું થશે, હા તે છે કે હા તે છત્રી છે. ચલો ના સેકન્ડ આપણે
ટેબલ છે તો આપણે અહીંયા